ઉપસ્થિત રહ્યા હતા દેશ આઝાદ થયા ને પંચોતેર વર્ષ પૂર્ણ થતા આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ રાપર પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર પીએન ઝીંજુવાડિયા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢાના હસ્તે મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સામતભાઈ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાપરના પ્રોબેશન પ્રાંત અધિકારી જય રાવલ રાપર તાલુકા મામલતદાર એચજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર પીએન જીંજુવાડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં રાપરના પ્રોબેશન પ્રાંત અધિકારીએ રાષ્ટ્રધ્વજને સલામી આપવાની જગ્યાએ સાવધાન

આંકડા અધિકારી ડીજે ચાવડા નાયબ મામલતદાર મહેશ ઠક્કર પોલીસ ઇન્સ્પેક્ટર પીએન જીંજુવાડીયા શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા વાસુદેવભાઈ જોશી ભરતસિંહ વાઘેલા સજુભા જાડેજા ડીપી રાઠોડ પીબી જાલા નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવિયા નર્મદાબેન સોલંકી લક્ષ્મીબેન ગોસ્વામી વાલજીભાઈ વાવિયા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપપ્રમુખ કાંજીભાઈ ગોહિલ રામજીભાઈ ચાવડા દિનેશ વાવિયા બળવંત ઠક્કર જસવંતીબેન મહેતા દિનેશ ચંદે રશ્મિન દોશી મુળજીભાઇ પરમાર લાલભાઈ આહિર ભરત નથાણી તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા પુંજાભાઈ ચૌધરી હકુબા સોઢા ડોક્ટર રોય સહિતના અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો અને કાર્યકરો તેમજ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ તકે સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દેશની આઝાદી પર વક્તવ્ય આપ્યું હતું અને સાથોસાથ વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું